बोडेली તાલુકામાં શિક્ષકો પોતાના જીવના જોખમે જૂની અને જર્જરિત શાળામાં વર્ષોથી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। શાળામાં બાલવાડી પણ તૈયાર હોવા છતાં એમાં કોઈ બાળકો બેસી શકતા નથી। સરકારી તંત્રનું આયોજન એટલી હદે કથળી ગયું છે કે શિક્ષકોને સ્કૂલને સરખી કરાવવા અને ચલાવવા માટે પણ તંત્રને બે હાથ જોડીને કાકરૂદી કરવી પડી રહી છે। હોશે હોશે જ્ઞાન સાથે ગમ્મત મેળવવા આવતા બાળકો, આ બાળકોને જોઈને કોઈને પણ તેમની પર વાહાલ અને દયા બંને આવે। તેમની આંખોમાં ઉમંગ છે, હરખ છે, આવનારા ભવિષ્યના સપના છે, પણ આ બધું જ અહીં આવીને અટકી જાય છે। તિરાડવાળી છત, તૂટેલા પતરા, નંદઘરમાં પડ્યા છે જાડી ઝાંખરા, જર્જરિત પાણીની ટાંકી અને પરબ। હું આશા રાખું છું કે મારા ગામના વાલીઓ અને મારા ગામના એસએમસીના સભ્યો, અમે બંને બહેનો અને તમે પણ, અમે સાહેબને પણ જે મારી કોઈ હેલ્પ કરો અને મારી સ્કૂલ સારી બનાવો એવું પ્રાર્થના કરું છું। બાળકોના ભવિષ્ય માટે શિક્ષિકાઓ નિકાલ આવ્યો નથી। પાણી ટાંકી છે પણ પાણી ટાંકી કાણી હોવાના કારણે અંદર પાણી રહેતું નથી અને નીચે ભૂગર્ભ ટાંકો છે તો ભૂગર્ભ ટાંકાની અંદરથી પાણી લેવું પડે છે અને જ્યારે પાણી લઈ રહે ત્યારે મારે જોડે ઊભા રહી અને મારે ધ્યાન દોરી અને ટાંકાને બંધ કરાવવું પડે છે, કારણ કે કાલ ઉઠીને કોઈ પ્રશ્ન થાય તો જવાબદારી મારી બની શકે છે। તેથી પાણી ઘરેથી પોતાની બોટલો લઈને આવે છે અને બીજું પીવા માટે મેં બે ટાંકા રાખેલા છે નાના, એ ટાંકા ભરીને અમે રાખીએ છીએ, પણ એટલું પાણી અમારે પૂરતું ચાલતું નથી કારણ કે મારે 33 બાળકો છે। બાળકોને કઈ જગ્યા પર બેસાડવા એ મોટો પ્રશ્ન થઈ જાય છે। ઘણા વાલીઓ તો એવા પણ છે કે આ સ્કૂલમાં આવીને જોઈએ, પાણી ભરેલું જોવે તો બાળકને અંદર બેસવા પણ દેતા નથી। ગામના લોકો પણ શાળામાં બાળકોની પડતી મુશ્કેલીને લઈને તંત્રમાં રજૂઆતો કરી ચૂક્યા છે, પણ તેમની વાત સાંભળવામાં આવતી નથી। ઉલટાની સંખ્યા ઓછી છે એટલે શાળાનું નવીનીકરણ નહીં થાય તેવા જવાબ અપાય છે। જૂની જર્જરી શાળાનું રિપેરિંગ કે રિનોવેશન તો કરવામાં ન આવ્યું, પણ આજથી 20 વર્ષ પૂર્વે પીવીસી શાળા બનાવી આપી જેમાં એક પણ દિવસ બાળકો બેઠા નથી। આજે એ શાળાના ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે, આ બંને રૂમો પણ બિસ્માર છે, સરકારે કરેલો ખર્ચ પાણીમાં ગયો છે। આ તો થઈ સ્કૂલની વાત, પણ આ જ પરિસરમાં આવેલું નંદઘર 1.5 વર્ષ પૂર્વે બનાવાયું હતું જેથી ગામના નાના ભૂલકાઓ અહીં આવી પોતાના ભવિષ્યની શરૂઆત કરે, પણ નંદઘર પર કોઈ કારણસર ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે। આમ છતાં મકાની ભૂલકાઓએ ખાનગી મકાનમાં બેસવું પડી રહ્યું છે। જે વખત પહેલી જે બનાવેલી ને આવ્યા તે વખતની તેવી તેવી કંઈક આવે તે રિપેરિંગ કરીને જતા રહે, અમે તિરાડો અમે જેવું તેવું માલ ભરીને તેવા ને તેવું અમને રફેલું કોમ થીજેલું છે, જઈ જોઈએ તો તિરાડો દેખાય અને ચોમાસું હોય તો પોણી હો ટપૈકા કરે અને કંઈક કહીએ તો કે છે ઓછી સંખ્યા એટલે આ શાળા બને નહીં એવું કે જે આ બનેલી છે એનું કંઈક ઉપયોગ થાય અને સરકાર એનું કંઈક ઉદઘાટન આવીને કરે, કો તો કામ બાકી હોય તો રજૂઆત કરીને કામ કરાવે અને પછી બાળકોને લાભ મળે। સરકાર બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે કરોડોનો ખર્ચ કરે છે, પણ સરકારી બાબુઓની બેદરકારીનો ભોગ ગામના બાળકો બની રહ્યા છે। કમસે કમ આ અહેવાલ જોયા બાદ તંત્રની આંખ ઉગડે અને અહીં સુધાર કરે તો ફૂલ જેવા માસૂમોનું ભવિષ્ય કંઈક સુધરે। 20 વર્ષ પછી આ જે શાળા બનાવવામાં આવી છે તેના પાયા પણ હચમચી ગયા છે, બાળક એક પણ તેમાં આજ દિન સુધી બેસેલું નથી અને ત્યાર પછી આ જે નંદઘર જે બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે આ નંદઘર 1.5 વર્ષ પહેલાં બનાવ્યું છે અને એમાંય પણ આજે પણ એક બાળક નથી અને ઉદઘાટનની રાહ દેખી રહ્યા છે।